મારા વાલા ધર્મજનો આજે આપણે ફાધર્સ ડેની ઉજવણી કરી રહ્યા છીએ સૌ પ્રથમ તો બધા જ ફાધર્સને અ વેરી હેપી ફાધર્સ ડે એન આઈ વિશ ગુડ હેલ્થ બી સેફ એન્ડ યુ ઓલ મે હેવ વેરી વેરી બ્રાઇટ ફ્યુચર ફાધર્સ ડેની આજે ઉજવણી કરી રહ્યા છે ત્યારે મહાન એવા આપણા સંત યોસેફને આજે આપણે યાદ કરીએ છીએ ફસ્ટ ફાધર પાળક પિતા હોવા છતાં પણ એમણે એક સાચા અર્થમાં ફાધરની જવાબદારી નિભાવેલી એક પિતાની જવાબદારી નિભાવેલી તો આવો આજે આપણે સંત યોસેફની હાકલ અને એના પ્રત્યુત્તર વિશે સ્મરણ કરીને એમને યાદ કરીને પ્રાર્થના કરી સાંભળો મેં તો પ્રભુજી તમારો સાંભળ્યો મેં તો પ્રભુજી તમારો હું તો આ રહ્યો હું તો મારા હે ભગવાન આ રહ્યો હું તો આ રહ્યો હું તો હે મારા ભગવાન કરીશ સેવા કરીશ સેવા જ્યાં લગી મુજમાં પ્રાણ કરીશ સેવા करीश सेवा जा लगी मुझ मां प्राण जा लगी मुझ मां प्राण हाकल शुरुआत थी ईश्वर तरफ थी परम पिताए पुत्र ना पिता बनवा माटे संत योसेफ ने हाकल करी बहुज मोटी जवाबदारी છતાંય ધર્મિષ્ઠ સેવક ન્યાય પુરુષ અને મહેંતુ યોગ પુરુષ હોવાને નાતે સુંદર રીતે સમગ્ર જીવન દરમિયાન એમણે જવાબદારી નિભાવી શરૂઆત કરીએ આપણે કે એક મોટામાં મોટો પ્રશ્ન એક મોટામાં મોટી જવાબદારી કે જે લગભગ કહી શકીએ એ સમયની વાત કરીએ તો અશક્ય કે માતા મરિયમના વિવાહ એમની સાથે થયા હતા હજુ તો તેઓ સાથે રહ્યા નહોતા માતા મરિયમ આપણે બધા જાણીએ છીએ પવિત્ર આત્માની પ્રેરણાથી સગર્ભા બન્યા અને એ પરિસ્થિતિમાં યોસેફને જ્યારે એમને સ્વીકારવાનું થયું ત્યારે આપણે સમજી શકીએ છીએ કે કેટલું અઘરું એમના માટે હશે કેટલું મુશ્કેલ ભર્યું કાર્ય પણ ન્યાય અને ધર્મિષ્ઠ હોવાને નાતે કશી જ હોહા કર્યા સિવાય એમણે માતા મરિયમને છૂટા કરવાનું નક્કી કર્યું પણ શરૂઆતમાં જ જે ઈશ્વરની યોજના છે તો હંમેશા ચાલતી જ રહેશે અને એટલે જ મુક્તિના કાર્યમાં તારણના કાર્યમાં સંત યોસેફનો પૂરેપૂરો સહકાર અને ફાળો છે દેવદૂત સ્વપ્નમાં દર્શન દઈને કહે છે ગભરાઈશ નહીં તારી પત્નીને તેડી લાવતા તું ગભરાઈશ નહીં તેને જે ગર્ભ રહ્યો છે એ પવિત્ર આત્માની પ્રેરણાથી ગર્ભ રહેલો છે પવિત્ર આત્માથી એ સફર થયેલા છે એ સમયની આપણે જો વાત કરીએ તો કઈ રીતે આ શક્ય બને સ્વીકારવું એક કુમારી કન્યા જ્યારે ગર્ભવતી બને છે અને કહેવામાં આવે છે કે આ તો પવિત્ર આત્માની પ્રેરણાથી થયેલી છે પણ ત્યાં જ પ્રશ્ન આવે છે અને ત્યાં જ મુખ્ય વિષય જે આવે છે એ છે શ્રદ્ધા કોઈ પણ જાતનો પ્રશ્ન નહીં આશંકા નહીં દેવદૂતના વચનોમાં પૂરેપૂરો વિશ્વાસ અને માતા મારી અમને તેડી લાવે છે અને એટલે સંત યોસેફનો જે આ પહેલો ગુણ આપણે કહીએ એ છે કે ઈશ્વર પ્રત્યેની પૂરેપૂરી શ્રદ્ધા પ્રભુ પ્રત્યેનો પૂરેપૂરો વિશ્વાસ અને પ્રભુ પ્રત્યેની એમની યોજનામાં સંપૂર્ણ સાથ અને સહકારની શરૂઆત થઈ જવાબદારી માતા મારી અમને તેડી લાવ્યા એટલું જ નહીં એવી કપરી પરિસ્થિતિમાં પણ એમની સાથે રહીને એક એક સંપૂર્ણ સંપૂર્ણ પતિ પિતા તરીકેની જવાબદારી નિભાવી કે એ પરિસ્થિતિમાં પણ માતા મારી તેડીને તેઓ બેટલામ જાય છે બાળ ઈસુનો જન્મ થાય છે તે વખતે પણ આપણે બધા જાણી શકીએ કે કેટલી મુશ્કેલી પડી હતી અને છતાંય અચકાયા સિવાય ફરિયાદો કર્યા સિવાય એ જવાબદારી એમણે નિભાવી અને બાળ ઈસુને માતા મર્યાં જન્મ આપ્યો એમાં પૂરેપૂરો એમણે સહકાર આપ્યો ફરીથી પ્રશ્ન ઊભો થાય છે સલામતીનો ખ્યાલ આવે છે કે હેરોત પેલા બાળકોને મારી નાખવા માંગે છે અને એમાંય ખાસ કરીને પ્રભુ ઈસુને કારણ કે એને ખબર પડી ગઈ હતી કે કોઈક મહાન પુરુષનો અવતાર થયેલો છે અને ત્યારે પણ ફરીથી પ્રભુ ઈશ્વને બચાવવા માટે જ્યારે કહેવામાં આવે છે કે તું અહીંયાથી બાળકને લઈ અને બાળકની માતાને લઈને તું મિશ્ર દેશમાં ઉપડી જા ફરીથી પૂરેપૂરો વિશ્વાસ પ્રભુમાં રાખીને મુશ્કેલીઓ વેચીને એવા કપરા સમયમાં માતા મરિયમની સાથે ચાલી ચાલીને જાય છે અને બાળકને બચાવે છે આ છે એક પિતાની સંપૂર્ણ જવાબદારી નમૂનાદાર પિતાનું જીવન હંમેશા એઓ માતા મરિયમની સાથે પ્રભુ વિશ્વની સાથે રહ્યા ફરીથી પાછા તેઓ હેરોદનું મરણ થતા એ પાછા આવે છે અને ત્યાં બાકીનું જીવન ગુજારે છે બાકીનું જીવન ગાળે છે કૌટુંબિક જીવનની વાત કરીએ તો આપણા દરેકના કુટુંબમાં અનેક પ્રશ્નો આવે છે ગેરસમજ ઉભી થાય છે સમસ્યાઓ આવે છે શંકા કુશંકાઓ પણ પેદા થાય છે અને ચોક્કસ માતા મરિયમના અને જીવનમાં જશે છતાંય ધર્મિષ્ઠ યુગ પુરુષ અને સેવકના નાતે આપણને ક્યાંય કોઈ પણ જગ્યાએ એ બાબતનો ઉલ્લેખ પણ જોવા નથી મળતો કે ક્યારેય માતા મરિયમની સાથે એમને કોઈ સંઘર્ષ થયો વિખવાદ થયો કારણ કે શરૂઆતથી જ ઈશ્વરની યોજનામાં એમણે સહકાર આપ્યો હતો અને એ જાણતા હતા કે આ જે બાળક છે એ કોઈ સામાન્ય બાળક નથી રહીને સખત મહેનત કરીને પોતે સુથાર હોવાને નાતે કદાચ પૂરતું કામ ત્યાં સ્થાનિક જગ્યામાં ન મળતું હતું એટલે બહાર જઈને પણ એ માતા મરિયમ અને વાડીસુની સંભાળ લે છે બધી જ જરૂરિયાતો પૂરી પાડે છે અને એમ બાળ બાળીસુનો ઉછેર થાય છે એટલે પિતા તરીકેની એક સંપૂર્ણ જવાબદારી એ નિભાવે છે કુટુંબમાં જ્યારે કોઈ પ્રશ્ન આવે છે એમાંય ખાસ કરીને જ્યારે કોઈ બાળક કોઈ સંતાન કદાચ કોઈક અવળા માર્ગે જાય છે અથવા કંઈક ગુનો કરી બેસે છે કંઈક ખોટું કરે છે ત્યારે મા બાપની ખાસ કરીને માતા અને પિતાની પરિસ્થિતિનો આપણે વિચાર કરી શકીએ છીએ બાળીસુ જયારે મંદિરમાં ખોવાઈ જાય છે શરૂઆતમાં તો માતા મરિયમ અને યુસેફને ખ્યાલ પણ નથી રસ્તે પાછા આવે છે ત્યારે ખબર પડે છે કે બાળીસુ એમની સાથે નથી પૂછતા પૂછતા તપાસ કરતા પાછા જાય છે એ વખતે માતા મરિયમને તો ચોક્કસ આપણે વાત જાણીએ છીએ પણ યોપની પરિસ્થિતિ પણ કેવી થઈ હશે કારણ કે એમને તો એક યોજના સોંપવામાં આવી હતી કે બાળકને એમણે એ યોજનામાં સાથ આપવાનો છે અને બાળક ખોવાઈ જાય છે પણ છતાં ઈશ્વર તો હંમેશા જે પોતાની યોજના છે એને આગળ વધારતો રહે છે આપણે બધા જાણીએ છીએ કે બાળીસું મંદિરમાં તરત જ એમને મળે છે એક બાળક જયારે પપ્પાને કે મમ્મીને કહેતા હોય કે મારે શું મારે તમારી સાથે કોઈ નાતો નથી અને એ બધા આપણે જાણીએ છીએ પ્રભુ પણ હતું તો વિચારીએ કે સંત યોસેફની તે વખતે કઈ પરિસ્થિતિ કઈ મનોદશા થઈ હશે અને છતાંય કોઈ પણ જાતની ફરિયાદ સિવાય મૌન મુક્ત રીતે એમણે બાળીસૂનો સ્વીકાર કર્યો હતો આવા વાલા સંત યોસેફ એક કુટુંબના પ્રણેતા કુટુંબના વડીલ આપણા માટે એક સરસ સંદેશ આપે છે કે એક નમૂનાદાર કુટુંબ જો બનાવવું હોય તો દરેકે કુટુંબની જવાબદારી સ્વીકારવી પડશે એમાં એ ખાસ કરીને મમ્મી અને પપ્પા બંનેની મોટી જવાબદારી છે બાળકના ઉછેરમાં જેમ સંત યોસેફે પ્રભુ ઈશુના ઉછેરમાં સંપૂર્ણ જવાબદારી નિભાવી એમ સંત આપણને બધાને ખાસ કરીને આજે ફાધર્સ ના દિવસે બધા જ ફાધરોને બધા જ પપ્પાઓને યાદ દેવડાવે છે કે તમારા સંતાનોની સંપૂર્ણ જવાબદારી તમારી છે તમે એમને પ્રેમ કરો તેમ તમે એમને સમજો તમે એમને સહકાર આપો જરૂર એ તમને પણ સામો એટલો પ્રત્યુત્તર વાળશે અને તમારા પ્રેમમાં પણ એ સહભાગી થશે આજે જ્યારે ફાધર્સ ડે ઉજવણી કરી રહ્યા છે ત્યારે આપણે વાલા સંતિયો પ્રાર્થના કરી કે આ કપરા કાળમાં ખાસ કરીને કોવિડ ના સમયમાં જ્યાં ચારે બાજુ ભયનું વાતાવરણ છે ડર છે બીક છે અનિશ્ચિતતા છે શું થશે ખબર નથી એવા વાતાવરણમાં આપણે જ્યારે આજે જીવી રહ્યા છીએ ત્યારે સંત યોફ દ્વારા પ્રભુ ઈસુને પરમપિતાને પ્રાર્થના કરીએ કે વહેલી તકે આ પરિસ્થિતિનો નિકાલ આવે અને એક જે જીવન જન જીવન સામાન્ય જીવન પહેલાં જે ચાલતું હતું એ ફરી શરૂ થાય અને એટલે આવો બધા સાથે પ્રાર્થના કરીએ અને સંત યોસેફને વિનંતી કરીએ योसेप तू तो न्याय घणो ने सद्गुण भण्डा न्याय तणो तद्गुण नो भंडा तारा नमूने ने आमो चालियेडिए बन्ने हाथ यीशु मारिया योसे सांच अमन सदाएं कर जो सहाय अमे सदाए कर जो सहाय